રાજપીપળા ખાતે આદિવાસી સમાજના સંગઠનો તેમજ મુસ્લિમ સંગઠનો દ્વારા એનઆરસી તથા સીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ બિલના વિરોધમાં વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. રાજપીપળામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ શહેરમાં નીકળેલી વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ અગ્રણીઓ જોડાયા હતા. આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ બિલ તથા એનઆરસી અને સીએના વિરોધમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું. આજે તમામ આદિવાસી લઘુમતી મુસ્લિમ સમાજના ભાઈઓ ભેગા મળીને કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપ્યો છે. એમાં વિશેષ કરીને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અને એનઆરસી, એમાં જે બંધારણમાં જે જોગવાઈઓ છે એના વિરુદ્ધમાં આ બંને બિલો આવેલા છે. અને વિશેષ કરીને ભારતમાં જે મુસ્લિમ કોમના જે લઘુમતી સમાજના ભાઈઓ છે એમને એક ટાર્ગેટ બનાવીને દેશમાં અશાંતિ ફેલાવેલી છે. મૂળ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ભારતના બંધારણ મુખ્યત્વે સમાનતાના સિદ્ધાંતો પર છે. અને અહીંનો જે આદિવાસી છે, વિશેષ કરીને આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી ક્ષેત્રનો દરેક નાગરિક મૂળ માલિક છે દેશનો. તેમ છતાં એ માલિકને એનઆરસીમાં લાવીને એમને વિસ્થાપિત કરવાનું કે અહીંથી ખદેડી કાઢવાનું કાવતરું છે. એના માટે અમે તમામ આદિવાસી મુસ્લિમ ભાઈઓ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે અને આ કાયદો રદ કરે અને બંધારણની વિરુદ્ધમાં છે અને ટ્રાઇબલ જે વિશેષ અધિકાર જે રાજ્યપાલને છે એના વિરુદ્ધમાં બી છે, એટલે આ કાયદો રદ કરે. એના માટે આવનાર સમયમાં આંદોલનની કઈ કઈ રૂપરેખા? આવનાર સમયમાં અમે સમગ્ર સમાજને જાગૃત કરી ઉગ્ર આંદોલન કરવા માટે બી વ્યૂહરચના કરી રહેલા છે અને કોર્ટના દરવાજા પણ ખકડાવવાના છે. હું બહાદુરસિંહ ડી વસાવા, કારોબારી અધ્યક્ષ, નર્મદા જિલ્લા પંચાયત. આજે 4 જાન્યુઆરી 2020ના રોજ પાંચમી અનુસૂચિ બચાવ પંચ ગુજરાત અને અન્ય સમાજ, મુસ્લિમ સમાજ, એસસી સમાજ અને ઓબીસી સમાજ, તમામ સમાજના લોકો દ્વારા માનનીય રાજ્યપાલશ્રીને સંબોધીને નર્મદા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એમાં ચાર આવેદનપત્ર છે. એમાં જે એક આવેદનપત્ર છે એ એનઆરસી અને સીએ જે કાયદો પસાર કર્યો છે, સંસદમાંથી પસાર થઈને એનું એક કાયદાના રૂપમાં લીધું છે, એનો અમે વિરોધ કરીએ છીએ. અને એનો એટલા માટે વિરોધ કરીએ છીએ કે જે આસામમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યાં એનઆરસી લાગુ કરી અને લગભગ 18 લાખ લોકોને જે ભારતના નાગરિક છે, નાગરિક નથી એ રીતનું સાબિત કરવામાં આવ્યું છે. જો આખા દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો અમારા ગરીબ આદિવાસીઓ પાસે 1971 પહેલાંના કોઈ પુરાવા નથી. અમારા લોકો વિસ્થાપિત થઈને ફરે છે, મજૂરી કરવા માટે દૂર દૂર જાય છે, એની પાસે કોઈ પુરાવા નથી. તો આવા લોકો પુરાવાની નહીં આપી શકવાને કારણે એ લોકો એમ જ આ જે એનઆરસી છે એ એનઆરસીમાંથી બહાર નીકળી જશે. અને એવા 50-60% આદિવાસીઓ અને ગરીબ લોકો જે વિચરતી વિમુક્તિ જાતિ છે, એનટી, ડીએનટી અને અન્ય સમાજના જે ગરીબ લોકો છે એ બધા આમાંથી નીકળી જશે તો આ દેશમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે આપણે વિચારી નથી શકતા. સાથે સાથે જે એનઆરસી ને એ છે 6ઠી અનુસૂચિ જે આદિવાસી ક્ષેત્ર છે એમાં લાગુ કરવામાં નથી આવ્યું, તો 5મી અનુસૂચિ એ એરિયામાં પણ આદિવાસીઓ રહે છે તો આ એરિયામાં કેમ લાગુ કરવામાં આવ્યો છે? તો એ અહીંયા 5મી અનુસૂચિમાંથી રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. સાથે સાથે સંવિધાન રીતે આદિવાસીઓ કોઈ બી ધર્મ પાડી શકે છે પણ આદિવાસીઓનો કોઈ ધર્મ નથી. 1951 સુધીની વસ્તી ગણતરીમાં આદિવાસીઓને અલગ ધર્મ કોલમ આપવામાં આવી હતી અને એના આધારે આદિવાસીઓ પોતાની અલગ ઓળખ ઊભી કરતા હતા. પરંતુ એના પછી અત્યાર સુધી આદિવાસીઓને વસ્તી ગણતરીમાં પણ અલગ કોઈ કોલમ આપવામાં નથી આવતી, એટલે આદિવાસીઓનો ઓળખનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. સીએએ જે કાયદો છે એમાં માત્ર ને માત્ર 6 ધર્મોને ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, તો આદિવાસીઓ ક્યાં જશે, ક્યાં લખાવશે? અને એની જો બીજી હિન્દુ, ખ્રિસ્તી જે કે મુસ્લિમ કે બીજી ધર્મમાં લખાવવા જશે તો એની જે સંસ્કૃતિ છે એને નાશ પામશે, એની ઓળખ, અસ્તિત્વ સામેનો મોટો સવાલ ઊભો થશે. અને એટલા માટે અમે આ આવેદનપત્રમાં સીએ અને એનઆરસીનો વિરોધ કરીએ છીએ. સાથે સાથે જે સીએમાં બહારના મુસ્લિમોને
જે પાકિસ્તાન બાંગ્લાદેશનામાંથી આવતા મુસ્લિમોને એમને નાગરિકત્વ નહીં આપવાનું અને માત્ર બીજા ધર્મવાળાને આપવાનું, એવું આ જે સંવિધાનની વિરુદ્ધમાં, જે સંવિધાન સમાનતાના અધિકાર પર ટકેલું છે અને એના વિરુદ્ધમાં જો સંવિધાનના વિરુદ્ધમાં કામ કરતા હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ. સાથે સાથે જે સ્ટેચ્યુ માટે જે કાયદો બન્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ એક્ટ 2019, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. કેમ કે એ સદંતર પાંચમી અનુસૂચિનું ઉલ્લંઘન છે. પાંચમી અનુસૂચિ એરિયામાં કોઈ બી લેજિસ્લેશન, એટલે કે વિધાનસભા, કોઈ બી રાજ્યની વિધાનસભામાં સત્તામાં નથી આવતું કે પાંચમી અનુસૂચિ એરિયાનો કોઈ કાયદો, વિધાનસભાએ પાસ કરેલો કોઈ બી કાયદો સીધો પાંચમી અનુસૂચિમાં લાગુ કરી શકાતું નથી અને વિધાનસભાને પાવર બી નથી. જો સંસદ પાસ કરે અને રાજ્યપાલ અને ટીએસી પરમિશન આપે તો જ એ કાયદો પાંચમી અનુસૂચિ ક્ષેત્રમાં લાગુ કરી શકાય એવું છે. તો આ સદંતર સંવિધાનનું ભંગ છે. અમારા લોકોને રખડતા મૂકવાનો એક, આટલા વર્ષોથી 3 કરોડની ઉપર આદિવાસીઓ વિસ્થાપિત થઈ ચૂક્યા છે. કેવડિયા એરિયામાં જે 72 ગામો છે એ લોકોને પણ વિસ્થાપિત કરીને એમને મારવાનું આ એક મોટું ષડયંત્ર છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આગળ રોજગારી આપવાની વાત કરી હતી, પણ અમારા ગરીબ લોકોના ઝૂંપડાઓ, ગરીબ લોકોના જે રોજગારો, ગરીબ લોકોનો પહેરવેશ, જે અમેરિકા બહારથી આવેલા લોકોને ગમતો નથી, એટલે એ ગમતા નથી એમ કરીને એને ઢાંકવા માટે એને રોજગારી પણ છીનવી લેવામાં આવી છે. અમારા આદિવાસીઓ માટે ખતરો ઊભો થઈ ગયો છે, એટલે એ કાયદાનો અમે સદંતર વિરોધ કરીએ છે. એ કાળો કાયદો પાછો લેવામાં આવે એવી અમારી માંગણી છે. સાથે સાથે જે હમણાં લોકરક્ષકની ભરતી થઈ છે એમાં જે ખોટા સર્ટિફિકેટ લઈને આદિવાસીઓના આરક્ષણ, આદિવાસીઓની નોકરી જે લોકોએ છીનવતા હતા એમાંથી 131 લોકો ખોટા છે એ રીતનું ઠરાવવામાં આવ્યું છે અને એ સંવિધાનની રીતે પણ ખોટા છે. 1956ના જે રાષ્ટ્રપતિએ જાહેર કરેલા જે અનુસૂચિત જનજાતિનું જે લિસ્ટ છે એના પ્રમાણે પણ એ ખોટું છે. તો અમે એવું કહે છે કે જે ચારણ ભરવાડ રબારી જે લે ગીર આલેચમાં રહેતા હતા અને 1956માં એની વસ્તી 480 પરિવારો હતા, તો અત્યારે એની વસ્તી 19% દરે વધે તો એની વસ્તી 30,000 થવી જોઈએ, પણ અત્યારે સરકારે 2 લાખની ઉપર એ લોકોને સર્ટિફિકેટો આપ્યા છે. તો એ બહારથી આવ્યા ક્યાં? આટલી બધી ડિલિવરી થઈ ક્યાં? હું ગાયનેકોલોજીસ્ટ છું, આટલી બધી ડિલિવરી થઈ જ ના શકે. 19% દરે વસ્તી વધે તો 30,000 લોકો હોવા જોઈએ અને 30,000માં તો માંડ 10,000ને પ્રમાણપત્ર, એની જગ્યાએ 2 લાખ લોકોને પ્રમાણપત્ર આપ્યા છે. તો આવા ખોટા પ્રમાણપત્રો ના આપે અને આદિવાસીઓને એમની નોકરી અને એમનું જે અધિકાર છે એ મળે એના માટેનું પણ એક અમે આ આવેદનપત્ર આપ્યું છે અને સરકાર, રાજ્યપાલ શ્રી એનું એક્શન લે એવી અમારી પ્રજાવતી માંગણી છે. હું ડૉક્ટર શાંતિકર વસાવા, આદિવાસી એકતા પરિષદ.